नमस्ते मारा वाला विद्यार्थी मित्रों, आजे ज्ञानपद संकुल में तमारू स्वागत छे। आजे आपणे मंथली परीक्षाना थोड़ा पेपर स्टाइल विषे समझवानुं छे अने तमने अत्यार सुधी में सप्ली में केम लखूँ तेना उपर आपणे ध्यान आपवानुं छे। हवे आपणे जाणीशुं केवी रीते लखशुं। पहला अहींया जो नाम छे, नामनी अंदर तमारू पहला नाम, पछी तमारा पप्पानुं नाम अने पछी तमारी अटक, एवी रीते लखवानुं छे। धोरण चार ए बी सी डी जे आवतुं होय ते लखवानुं छे। पछी अहींया छे रोल नंबर, तमारो रोल नंबर अहींया लखवानो रहेशे। पछी छे तारीख, जे दिवसे तमारुं पेपर होय ए दिवसे तमारी तारीख लखवानी रहेशे। विषय, जे पेपर होय ए विषयनुं पेपर अहींया तमारे नाम लखवानुं रहेशे। अहींया तमारे चेप्टर छे, चेप्टर लखवानी तमारे कंई जरूर रहेती नथी, तेथी तमारे कंई चेप्टर लखवानी जरूर नथी। હવે કુલગુણ, કુણગુણની અંદર 25 માર્કનું છે એટલે તમારે અહીંયા 25 લખવાના રહેશે, બાકી તમારે આની અંદર કાંઈ કરવાની જરૂરત રહેતી નથી। હવે આપણે અહીંયા જોઈએ લખવાનું અહીંથી શરૂ કરવું, એટલે જે લખવાનું શરૂ થાય કીધું છે ત્યાંથી આપણે લખવાનું શરૂ કરીશું। પ્રશ્ન પહેલો એવો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો મેં તમને ક્લાસમાં શીખવાડ્યું હતું એમ, પ્રશ્ન પહેલો एक बे तन चार ने पांच बराबर आवी रीते लखवानुं छे। हवे एनी अंदर तमने पहलो प्रश्न उदाहरण तरीके एवो आपेलो छे के लाखाभाईए बाथरूम में शानो उपयोग कर्यो छे, तो एनो जवाब आवे छे ड रंगीन टाइल्स। एटले आपणे अहींया लखवानुं छे ड रंगीन टाइल्स, આવી રીતે લખવાનું રહેશે। તમારે કાંઈ પ્રશ્ન લખવાની જરૂર રહેતી નથી। હવે તમારે ડાયરેક્ટ સીધો જવાબ આવી રીતે બધેમાં લખવાનો છે, બરાબર છે। હવે પાંચે પાંચ વિકલ્પ લખાઈ જાય પછી એક લીટી છોડીને પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર બેમાં છે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો, ચાર માર્કની છે બરાબર છે। એમાં ઉદાહરણ તરીકે એવી ખાલી જગ્યા આપી છે કે ખાલી જગ્યા પાસે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુ લેવા જઈ શકીએ છીએ, તો એમાં સીધો જવાબ આવતો હોય કે કુંભાર, આવી રીતે ડાયરેક્ટ સીધો જવાબ લખવાનો રહેશે। એમાં એક એક પ્રકારના પ્રશ્ન લખવાની જરૂરત રહેતી નથી। હવે તમારું પેજ પૂરું થઈ જશે, હવે પાછળ તમારે લખવાનું રહેશે, તો એની અંદર છે હવે ખાલી જગ્યા પૂરી થઈ ગઈ। હવે પ્રશ્ન નંબર ત્રણ અ, ત્રણ અની અંદર એવું લખેલું છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, ચાર માર્કનું છે। તો એની અંદર પણ એવી રીતે કરવાનું છે, જ્યારે દાખલા તરીકે પહેલો પ્રશ્ન એવો છે કે લોખંડની વસ્તુઓ બનાવવા માટે તમારે કડિયા પાસે જવું પડે, તો આપણને બધાને ખબર છે લોખંડની વસ્તુ બનાવવા માટે આપણે કડિયા પાસે નહીં પરંતુ લુહાર પાસે જવું પડે છે, તેથી આની આનો જવાબ ખોટો આવશે, એ રીતે ડાયરેક્ટ સીધો જવાબ લખવાનો છે, બીજું કાંઈ લખવાની જરૂરત રહેતી નથી। હવે આની અંદર પ્રશ્ન નંબર ત્રણ બ, એમાં શું કીધું છે, તો કે છે જોડકા, બંધ બેસતા જોડકા રચો, એટલે જે બંધ બેસતા જોડકા છે એના માર્ક કેટલા છે, ત્રણ બરાબર છે। એની અંદર મેં તમને શીખવાડ્યું હતું વિકલ્પની જેમ જ લખવાનું થશે, વિકલ્પ જ્યારે છે બરાબર છે તો એવી રીતે આપણે લખતા હતા એમ। તો દાખલા તરીકે પહેલો પ્રશ્ન એવો છે કે કુંભાર, કુંભારનો જવાબ શું આવે, તો કે ચાકડો, ચાકડો છે ઈ ડ, એટલે લખવાનું ડ ચાકડો, આવી રીતે, બીજું કાંઈ તમારે લખવાની જરૂર રહેશે નહીં। હવે તમારે જોડકાની અંદર પણ અ કે બ વિભાગ લખતા નહીં, સીધું તમારે જવાબ લખવાનો છે। હવે છે પ્રશ્ન ચાર, બરાબર છે, પ્રશ્ન ચાર એમાં પ્રશ્ન પહેલો, એમાં એમ કીધું છે તમને કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો। હવે એમ છે કે પ્રશ્ન પહેલો ઉદાહરણ તરીકે એવું છે કે બેલા શું છે તેનો શો ઉપયોગ થાય છે, તો કે એમાં લખવાનું આવી રીતે કે બેલા દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક
एक प्रकारनो पत्थर छे जे जेनो उपयोग ईटोनी जेम થાય છે બરાબર છે આવી રીતે લખો હવે પહેલો પ્રશ્ન પૂરો થયો એટલે એક લાઈન મૂકીને પછી બીજો પ્રશ્ન ચાલુ કરવાનો છે ડાયરેક્ટ એને અડીને કરવાની જરૂરત રહેતી નથી એનો એક લીટી જે મેં તમને ક્લાસમાં કીધું હતું એવી રીતે કે એક લીટી મૂકીને આપણે બીજો પ્રશ્ન ચાલુ કરવાનો છે એવી રીતે પાંચે પાંચ પ્રશ્ન પૂરા કરવાના છે જ્યારે પાંચ પ્રશ્ન પૂરા થાય છે ત્યારે પ્રશ્ન પાંચ હવે પ્રશ્ન પાંચની અંદર એવું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો મેં તમને કીધું હતું કે ગમે એટલા માર્ક હોય ચાર માર્ક છે પરંતુ આપણે પ્રશ્ન ખાલી બે જ પૂછાશે બે જ પ્રશ્ન પૂછાશે તેથી આપણે ખાલી બે જ પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે હવે આપણે ઉદાહરણ તરીકે મેં તમને કીધું તમે પહેલો પ્રશ્ન પૂરો થાય છે બરાબર છે જ્યારે પહેલો પ્રશ્ન પૂરો થાય ત્યારે એક લાઈન મૂકીને જ બીજો પ્રશ્ન ચાલુ કરવાનો રહેશે આવી રીતે તમારા પેપર સ્ટાઇલ મુજબ ચાલુ રાખવાનું રહેશે